मॉर्निंग फ्रेंड्स, स्वाध्याय 1.3 क्वेश्चन नंबर 10 एना पर जता पहला मैं तमने कीधु तू के 6 7 8 9 एना माटे हूँ अलग थी वीडियो मोकलीस, तो वीडियो ऑलरेडी मैं मूकी दीधो छे, तो तमे जोई शको अने देन आफ्टर यू गो टू द क्वेश्चन नंबर 10। शू आप्युं छे? धारो के एफ फ्रॉम एक्स टू वाई व्यस्तक्षम विधेय छे। आपणे सिम्पल वस्तु छे कि कोई पण संख्या लईए 2, તો એનો ઇન્વર્સ એટલે શું મળશે? 1/2। તો એવી જ રીતે તમારે સાબિત કરવાનું છે કે એફ જો વ્યસ્તક્ષમ છે એટલે કે એના વ્યસ્તનું અસ્તિત્વ છે, તો આપણે એવું સાબિત કરવાનું છે કે એફનું જે પ્રતિવિધેય છે એ અનન્ય મળે છે। ઓકે, હવે આમ જોવા જાઓ ને તો આમાં તમને હિન્ટ ઓલરેડી આપી દીધી છે, ટેક્સ્ટબુકમાં જોશો તો એમ કીધું છે કે G1 અને G2 બે વિધેય લઈ લો જે એફના પ્રતિવિધેય છે। પણ આપણે G1 અને G2 વારે વારે લખવું એના કરતાં બેટર ઓપ્શન છે G અને H લઈ લઈએ। ઓકે, તો લખવામાં સરળતા રહેશે, તો સાબિતી સ્ટાર્ટ કરીએ। F ફ્રોમ X ટુ Y ના ધારો કે જો શક્ય હોય તો બે પ્રતિવિધેય છે। કયા કયા બે પ્રતિવિધેય? G ફ્રોમ, જોજો પ્રતિવિધેય ઇન્વર્સ એટલે શું? તો કે જે સહપ્રદેશ હશે એ પ્રદેશમાં કન્વર્ટ થશે અને પ્રદેશ સહપ્રદેશમાં। તો પહેલું લીધું G1 અને બીજું લઉં છું H, આ તો સેમ જ આવશે। કેમ? તો કે આનો પ્રતિવિધેય છે એટલે આ તો ઓલ્ટરનેટ થાય જ। ઓકે, શું થશે? X ટુ Y નો Y ટુ X થશે બંને જગ્યાએ। તો ધારો કે F ફ્રોમ X ટુ Y ના બે પ્રતિવિધેય છે, એક છે G અને બીજું છે H। ઓકે, તો બંને માટે જો તમને યાદ હોય તો પ્રતિવિધેયની જે ગુણધર્મ છે અથવા પ્રમેય તરીકે આપણે એક પરિણામ લખ્યું હતું કે GOF ઇઝ ઇક્વલ ટુ I, FOG ઇઝ ઇક્વલ ટુ પણ I। તો હું અહીંયા લખવા માંગુ છું, માટે પ્રતિવિધેયની વ્યાખ્યા પ્રમાણે અથવા પ્રતિવિધેયના પ્રમેય પ્રમાણે મને શું મળશે? તો કે પહેલું GOF ઇઝ ઇક્વલ ટુ I તો મળે જ છે, ચલો અહીંયા બીજું FOG ઇઝ ઇક્વલ ટુ પણ હું I લખી રાખું છું, પણ મારે સફિક્સમાં શું લખવું એ ડિસાઇડ કરવું પડશે ને। તો GOF, જુઓ GOF આમ જશે, આમથી આમ તરફ શું આવશે? X ટુ X, દેટ ઇઝ IX। એ જ રીતે FOG હવે ઉલટું આવશે, તો શું લખાશે? IY। તો GOF ઇઝ ઇક્વલ ટુ IX અને FOG ઇઝ ઇક્વલ ટુ IY, આ બંને વસ્તુ મને મળી ગઈ છે। તો હવે તે જ રીતે ચલો HOF એ પણ તમે જોઈ શકો, HOF X ટુ X એટલે એ પણ IX મળશે, અને FOH ઇઝ ઇક્વલ ટુ IY મળશે। ચલો હવે મારે સાબિત શું કરવાનું છે? તો કે પ્રતિવિધેય અનન્ય છે, આપણે બે લીધા છે, બે સરખા બતાવી દઈએ એટલે કામ પૂરું, બંને સરખા બતાવીએ એટલે કામ પૂરું। સ્ટાર્ટ ક્યાંથી કરું છું? તો કે સ્ટાર્ટ તમે G કે H બંનેમાંથી ગમે ત્યાંથી કરી શકો, નો પ્રોબ્લેમ। ઓકે, તો હું G થી સ્ટાર્ટ કરું છું, લખાઈશું Fમાં આપણે FOX લખીએ છીએ, અહીંયા પણ તમે GOX લખી શકો, નો પ્રોબ્લેમ, લેકિન આપણે પહેલો જે ઘટક છે એ વાયથી સ્ટાર્ટ કર્યો છે, તો અહીંયા હું GOY લખું છું। ઓકે, GOY છે તો GOY ને IY લખાય, તદેવ વિધેયની આ પ્રોપર્ટી છે કે FOX અથવા IOX ઇઝ ઇક્વલ ટુ આપણે X લખી શકીએ, આ એનો ગુણધર્મ છે। FOX કે IOX ઇઝ ઇક્વલ ટુ X લખાય, તમે અંદર જે કિંમત મૂકો છો એ જ જવાબ તરીકે મળે છે। આ વસ્તુ આપણે 11th આલેખ જે જોઈ ગયેલા અથવા અલગ અલગ પ્રકારના વિધેય જોઈ ગયેલા 2nd ચેપ્ટરમાં એમાં આ વ્યાખ્યા હતી। તો હજી જો ડાઉટ હોય તો તમે 11th બુક ખોલી અને આ જોઈ શકો કે તદેવ વિધેય એટલે શું? તો કે જે કિંમત મૂકો એ જ જવાબ તરીકે મળે। તો YY ઓફ Y લખાય, હવે IY માટે હું શું લખી શકું? જોજો મારે
F અને H ના ફોર્મમાં લાવવાનું છે. G આપણે લઈ લીધું છે, મારે H ના ફોર્મમાં લાવવાનું છે, તો એને કન્વર્ટ કરું છું H માં. ચલો I Y ને બદલે FOH લખાશે, તો આપણે લખીએ FOH ઓફ Y. હવે સંયોજન છે તો હું આમ લખી શકું GO FOH ઓફ Y. હવે આપણે આ જ સ્વાધ્યાયમાં બીજો દાખલો ઓલરેડી સાબિત કરેલો હતું કે આ રીતે જ્યારે સંયોજન આવે છે ત્યારે તમે કાઉન્ટ્સને ઓલ્ટરનેટ કરી શકો, એનો મતલબ કે તમારો જૂથનો નિયમ લાગુ પડે છે. તો આપણે જૂથનો નિયમ લાગુ પાડીએ જી ઓ એફ એચ ઓફ વાય. ઓકે, હવે શું થઈ શકે તો કે જીઓ એચ શું છે? જીઓ એફ આપણી પાસે શું છે? તો કે એ છે તમારું આઈ એક્સ. તો આઈ ઓફ એક્સ ઓફ એચ ઓફ વાય. હવે કોઈ પણ તદેવ વિધેયનો બીજા કોઈ પણ વિધેય સાથેનું સંયોજન તે વિધેય પોતે જ મળે. સો લખી શકાય એચ ઓફ વાય. જોજો, બંનેનો પ્રદેશ સરખો, બંનેનો સહપ્રદેશ સરખો અને બંનેના મૂલ્યો સરખા તો જ બે વિધેય સમાન કહેવાય. આ સમાન વિધેયની આપણી વ્યાખ્યા હતી. ગણમાં જે રીતે વ્યાખ્યા કરતા હતા કે બંનેના પ્રદેશ, ગણમાં નહીં, સોરી, હા ગણમાં પણ તમે કહી શકો કે બંનેના દરેકે દરેક સભ્ય સમાન, તો તમે કહી શકો એ ઇક્વલ ટુ બી. તો અહીંયા પણ વિધેય માટે એ જ વસ્તુ છે કે બંનેના પ્રદેશ સરખા, બંનેના સહપ્રદેશ સરખા અને બંનેના મૂલ્ય સરખા, એનો મતલબ કે જી ઇક્વલ ટુ એચ થાય. માટે એફને જો પ્રતિવિધેય હોય તો પ્રતિવિધેય હંમેશા અનન્ય હશે. એફને જો પ્રતિવિધેય હશે તો એ હંમેશા અનન્ય હશે. તો આ છે તમારો દાખલા નંબર 10. આમ જોવા જાઓ તો એનસીઆરટી પ્રમાણે એટલો આઈએમપી નથી, ખાલી તમારે નોર્મલ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરવાનો છે, પણ જે ગુણધર્મો આપણે વાપરીએ છીએ એ ગુણધર્મો તમને કામમાં લાગી શકે. ક્વેશ્ચન નંબર 11, એફ ફ્રોમ 1 ટુ 3 ટુ એબીસી, જ્યાં એફ ઓફ 1 ઇક્વલ ટુ એ, એફ ઓફ 2 ઇક્વલ ટુ બી એન્ડ એફ ઓફ 3 ઇક્વલ ટુ સી છે. એફ ઇન્વર્સ શોધવાનો છે અને બીજી વસ્તુ એફ ઇન્વર્સનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એફ, એ પણ પ્રૂવ કરવાનું છે. તો પહેલાં તો આનો મતલબ સમજાવી દઉં કે સપોઝ એફ 1, 2, 3માં છે, એટલે કે એફમાં વેલ્યુઝ કઈ છે? પ્રદેશમાં 1, 2, 3 છે અને સહપ્રદેશમાં છે એ બી સી. તો 1 એ સાથે જોડાયેલો છે, 2 બી સાથે અને 3 સી સાથે. એફ ઓફ 1, એફ પર 1 લાગુ પાડું છું તો તમને જવાબ એ મળશે, 2 તો બી અને 3 માટે સી. આવું કંઈક છે. ઓકે, હવે જ્યારે હું એફ ઇન્વર્સ શોધું છું, આ તમારો એફ છે તો એરો તમારો આ તરફ જાય છે. જ્યારે ઇન્વર્સ શોધશું ત્યારે શું થશે? એરો ઉલટો જશે. એફ ઇન્વર્સ માટે શું થઈ જશે? આ પોઝિશન ઉલટી થઈ જશે, કંઈક આવું થઈ જશે. એ બી સી ઊંધું જશે 1 પર, 2 પર અને 3 પર. ઓકે, તો એફ ઇન્વર્સ જો મારે લખવો હોય, આ લખવાનું નથી, આ ફક્ત સમજૂતી માટે છે. તો એફ ઇન્વર્સ લખવો હોય તો શું થશે? એ બી સી 2, 1, 2, 3. હવે શું થશે? તો કે એફ ઇન્વર્સ પર હું એ લાગુ પાડું. તમે આ રીતે પણ લખી શકો ડાયરેક્ટલી વિચારીને, અથવા તમે એક કામ આવું પણ કરી શકો, તમે આ રીતે પણ લખી શકો કે એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ એ છે, એફ ને આ તરફ લઈ જાઓ, શું થઈ જશે? ઇન્વર્સ. તો એફ ઇન્વર્સ એ આ તરફ લઈ નથી જતા, એનું પ્રતિવિધેય મેળવીએ છીએ. પણ સમજવા માટે તમે એવું કરી શકો, લાઈક 2 ને સામે બાજુ લઈ જાઓ અને છેદમાં જાય, એવું જ કંઈક અહીંયા પણ તમે વિચારી શકો. તો એફ ઇન્વર્સ એ ઇઝ ઇક્વલ ટુ 1 લખાશે. સેમ એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ બી છે, તો એનો મતલબ કે એફ ઇન્વર્સ બી શું થઈ જશે? એફ ઇન્વર્સ આ તરફ ઇન્વર્સ અને અહીંયા વધશે 2. અને એફ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ સી, તો એફ ઇન્વર્સ સી ઇઝ ઇક્વલ ટુ 3. આવું થઈ જશે. એટલે તમે એને લખી શકો કે ભાઈ એફ ઇન્વર્સ એ ઇઝ ઇક્વલ ટુ 1, એફ ઇન્વર્સ
b is equal to 2 અને f ઇન્વર્સ c is equal to 3 તો આ મળ્યું મને f ઇન્વર્સ જો લખવું હોય તો આ રીતે લખી શકાય તમને કીધું છે કે f ઇન્વર્સ શોધો તો આપણે આમ લખી શકીએ કે જો f ઇન્વર્સ માં હું x બરાબર a મૂકું તો જવાબ 1 મળે છે ક્રમયુક્ત જોડના ફોર્મમાં b મૂકું તો 2 મળે છે અને c મૂકું તો 3 મળે છે એક્ઝેક્ટલી સેમ વે તમે અહીંયા પણ લખી શકો આવી રીતે કે f ઓફ 1a 2b અને 3c ઓકે આ રીતે પણ લખી શકાય આ તમારો f છે આ તમારો f ઇન્વર્સ છે ફરીથી તમને શું કીધું છે f ઇન્વર્સ ઓફ ઇન્વર્સ પાછો ઇન્વર્સ મેળવવા જશો તો શું થશે પાછો ઊંધું થશે જો હવે હું ડાયરેક્ટલી લખી શકું f ઇન્વર્સ ઓફ ઇન્વર્સ તમે અહીંયા લખી શકો તે જ રીતે શું કરી શકાય તો કે f ઇન્વર્સ ઓફ ઇન્વર્સ પાછો ઓર્ડર ઉલટાવી દો સ્થાન ખાલી ઓલ્ટરનેટ કરી નાખો તો આ થઈ ગયું તમારું f ઇન્વર્સ ઓફ ઇન્વર્સ તમે કમ્પેર કરી શકો આની સાથે 1 અને 3 પરથી આ પહેલો જવાબ f ઇન્વર્સ અને 1 અને 3 પરથી આઈ કેન રાઇટ f ઇન્વર્સ ઓફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f બહુ સિમ્પલ છે ઓકે ફરીથી એનસીઆરટી મુજબ હજી સુધી પૂછાયું નથી અને ચાન્સીસ બહુ ઓછા છે એકદમ ઇઝી પેપર કાઢવું હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય હજી સુધી થયો નથી ક્વેશ્ચન નંબર 13 વેરી 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 આઈએમપી એમસીક્યુમાં તમને ઘણી બધી જગ્યાએ આ અથવા આવા સ્વરૂપનો દેખાશે આ 3 ને બદલે લોકો 1 યુઝ કરે છે એ યુઝ કરે છે કોઈ પણ નંબર કોઈ પણ કોન્સ્ટન્ટ અહીંયા યુઝ થઈ શકે ઓકે ચલો શું કરવાનું છે તો કે જો વિધેય f from r to r એ fx is equal to 3 minus x cube raised to 1 by 3 આ જે કમાલ છે ને ક્યુબ અને 1 by 3 નો જ છે આપણે મેળવવાનું શું છે તો કે f of f મેળવવાનું છે f of f means હું f of fx લખી શકું હવે પહેલા fx ને બદલે વેલ્યુ મૂકી દઈએ પહેલું વિધેય તો ઈઝી ડાયરેક્ટ વેલ્યુ મૂકી દો 3 minus x cube raised to 1 by 3 ચલો આટલું કામ ઈઝી વે થઈ ગયું હવે પાછું આના પર f લાગુ પાડવાનું છે તો f લાગુ પાડવા માટે f માં જ્યાં x છે જ્યાં જ્યાં x છે x ને બદલે આ કિંમત મૂકવાની છે તો એક જ જગ્યાએ x છે તો પહેલા આખું f લખી દઈએ as it is x છે એના બદલે હું કાઉન્ટ કરી દઉં છું x નો શું છે ક્યુબ છે અને આખાની 1 by 3 પાવર છે જોજો પહેલા મેં લખી દીધું 3 માઇનસ એઝ ઇટ ઇઝ x ને બદલે મેં કાઉન્ટ કરી દીધો બાકીનો એનો ક્યુબ અને આખાની 3 માઇનસ x આખાની 1 by 3 પાવર છે જોજો આ બંને કટ નહીં થાય કારણ કે આગળ માઇનસમાં 3 છે તમે અહીંયા જ સિમ્પલી જોઈ શકો 3 માઇનસ x ક્યુબ આખાની 1 by 3 પાવર છે એટલે 3 3 કટ નહીં થાય આગળ માઇનસ 3 માઇનસ છે ઓકે હવે બેકથી કાઉન્ટની કિંમત અહીંયા મૂકી દો શું થશે 3 માઇનસ 3 માઇનસ x ક્યુબ રેસ ટુ 1 by 3 હવે જોજો આ એક કિંમત છે એની 1 by 3 પાવર એનો ક્યુબ આ જે કિંમત છે સપોઝ અહીંયા 2 આવે છે x બરાબર 1 મૂકશું તો 2 આવશે તો 2 ની 1 by 3 પાવર એટલે 2 રેસ ટુ 1 by 3 પછી એનો ઘન કરો ઓકે તો શું થઈ જશે તો કે આ ક્યુબ અને આ ઘન કેન્સલ થઈ જશે કેમ તો કે એક જ પદની ઘાતો છે આ પણ અનિજ ઘાત છે અને ક્યુબ પણ અનિજ ઘાત છે ઓકે તો એટલા માટે બંને કેન્સલ થશે તો 3 માઇનસ 3 હું કાઉન્સ છોડું છું તો માઇનસ માઇનસ જો બચ્યું શું છે અંદર ચલો ફરીથી એક સ્ટેપ એક્સ્ટ્રા લખીએ વધ્યું તમારી પાસે આ છે હવે આ કાઉન્સ છોડી શકાય આની કોઈ ઘાત નથી તો સિમ્પલ હું કાઉન્સ છોડી શકું કાઉન્સ છોડી એટલે શું થઈ જશે 3 માઇનસ 3 પ્લસ એક્સ ક્યુબ રેસ ટુ 1 બાય 3 એક્સ ક્યુબ રેસ ટુ 1 બાય 3 ક્યુબ ક્યુબ કટ અહીંયા વધશે તમારું એક્સ તો તમને આન્સર જે આપ્યા છે જો તમને f of x મૂક પૂછ્યું હોય તો આન્સર તમારો x છે
અને જો તમને આવું પૂછે તો મિત્રો આ તદેવ વિધેય છે જેનો ઉપયોગ આપણે ઓલરેડી આગળના દાખલામાં કર્યો કે x મૂકો વિધેયમાં અને જવાબ તરીકે x પાછો આવે તો એને તદેવ વિધેય કહેવાય તો અહીંયા તમારો તદેવ વિધેય જવાબ તરીકે આવશે અને વ્યાખ્યા ક્યાં છે તો કે r થી r પર તો સફિક્સમાં r લખાય એટલે જો f ઓફ x નો ઉપયોગ કરે છે તો x લખવાનું અને x નો ઉપયોગ અહીંયા નથી થતો તો તદેવ વિધેય લખી શકાય क्वेश्चन नंबर 14 f फ्रॉम r माइनस 4 बाय 3 टू r fx इज इक्वल टू 4x अपॉन 3x बाय 4 આ તમને ક્વેશ્ચન આપ્યો છે અને સાથે એવું પણ આપ્યું છે કે f નું પ્રતિવિધેય પ્રતિવિધેય જે g છે g ફ્રોમ f નો વિસ્તાર ટુ r માઈનસ 4 બાય 3 આ તમારું જો f નું પ્રતિવિધેય હોય તો તમારે પ્રતિવિધેય મેળવવાનું છે સિમ્પલી તમારે g ઓફ y મેળવવાનું છે g ઓફ x મેળવી શકો તમે જે પણ કહી શકો એટલે તમારે શું મેળવવાનું છે g ઓફ y જો f ઓફ x લખતી હોઉં f ઓફ x ફ્રોમ y તો g ઓફ y કહેવાય ઇન શોર્ટ તમારે બીજું કશું નથી કરવાનું fx is equal to 4x upon 3x plus 4 હવે આ વાતમાં આપણે આઈ થિંક માહિર થઈ ગયા છે શું કરવાનું છે તો કે x ને કરતા બનાવવાનું છે ચલો y ને x ને કરતા બનાવવા માટે પહેલા તો આ ભાઈને મોકલીએ સામે ચલો સામે જાઓ તો શું થઈ જશે 3y into x plus 4y હવે ભાઈ x અને y ને સાથે ફાવતું નથી એટલે x કહે છે હું તો x પાસે જવાનો તો પાછો x પાસે આવે છે તો 4x minus 3xy is equal to 4y બંનેમાંથી x કોમન નીકળી શકે એમ છે જેનું મને કામ છે તો 4 minus 3 of y is equal to 4y therefore x is equal to 4y upon 4 minus 3 of y આ શું મળ્યું તો કે આ મળ્યું મને g ઇન્વર્સ f ઇન્વર્સ y આ મને શું મળ્યું f ઇન્વર્સ y f ઇન્વર્સ આપણે શું લીધું છે ઠીક તો therefore તમે લખી શકો g of y is equal to 4y upon 4 minus 3y હવે ટેક્સ્ટબુકમાં જુઓ તમને આન્સર y ના સ્વરૂપમાં જ આપ્યા છે તો ચેન્જ કરવાની જરૂર નથી આગળના વિડીયોમાં મેં તમને કીધું હતું કે જો તમને x સ્વરૂપમાં માંગ્યું હોય તો ચેન્જ કરો બાકી ચેન્જ કરવાની જરૂર નથી તો આ કયો ઓપ્શન છે કરેક્ટ ઓપ્શન ઓપ્શન નંબર b ઓકે સો ધીસ ઇઝ યોર કરેક્ટ ઓપ્શન ઓપ્શન નંબર બી સો ધીસ ઇઝ યોર ક્વેશ્ચન નંબર 14 બહુ સિમ્પલ વસ્તુ તમારે માત્ર ને માત્ર f ઇન્વર્સ મેળવવાનું હતું આપણે અહીંયા કઈ સાબિત નથી કર્યું એક એક વ્યાપ્ત કશું જ નહીં માત્ર ને માત્ર ડાયરેક્ટ ઇન્વર્સ મેળવ્યું છે કારણ કે તમને સીધું માંગ્યું છે અને એમ પણ એમસીક્યુ છે ઓકે તો આની સાથે તમારું એક્સરસાઇઝ નંબર 1.3 પૂરું થાય છે એક જે ઉદાહરણ છે મેં તમને કીધું હતું કે ક્વેશ્ચન નંબર 9 જેવો છે તો હું એ સાથે જોડી દઉં છું એટલે એ આપણું કમ્પ્લીટ થઈ જાય તો હવે જોઈએ એ ઉદાહરણ ઓકે ઉદાહરણ નંબર 25 ક્વેશ્ચન થોડો મોટો છે એટલે મેં આખો લખ્યો નથી પણ શું કહેવા માંગે છે હું તમને એક્સપ્લેન કરી દઉં તો f ફ્રોમ n ટુ s હવે સ્ક્વેર છે તો તમને ખ્યાલ જ હશે કે આપણે જો ધન ઋણ બંનેનો સમાવેશ કરશું તો આપણને એક એક નહીં મળે એક એક નહીં મળે તો ઇન્વર્સ પણ નહીં જ મળે ઓકે મને એકની સામે એક જ આન્સર જોઈએ છે તો તમને ક્યાં તો r પ્લસ આપ્યું હોય અથવા n આપ્યું હોય ચાલે કોઈ વાંધો નથી તો તમને એક એક મળી જશે અને s તમારો એવો વ્યાખ્યાયિત કર્યો છે કે રેન્જ ઓફ f મતલબ જે તમારો વિસ્તાર છે એ જ તમારે s લેવાનો છે ઓકે તો એ બંને સંજોગોમાં તમારી પાસે ક્લિયરલી f ઇન્વર્સ મળશે તમને એવું કીધું છે કે સાબિત કરો કે f ઇન્વર્સનું અસ્તિત્વ છે હવે ટેક્સ્ટબુકમાં થોડો અલગ રીતે કર્યો છે અલગ એવું કર્યું છે લોકોએ કે g of f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x બતાવ્યું છે બરાબર પણ આપણે કંઈ દાખલા ગોખવાના નથી એટલે પર્ટિક્યુલરલી આ સમમાં આવું કરી શકાય એવું યાદ તો તમે રાખવાના નથી જો યાદ રહી શકે તો નો પ્રોબ્લેમ નહીં તો આપણે સાબિત કરી દઈએ એક એક અને વ્યાપ્ત છે તો પહેલાં શું કરશું તો કે x1 અને x2 બંને લઈ લઈએ મિત્રો દાખલો થોડો મોટો છે એટલે હેન્ડરાઇટિંગ થોડા નાના કરું છું આઈ હોપ તમને ખ્યાલ આવશે
नहीं आवे तो थोड़ू घणो ज़ूम तमे करी शकशो तो x1 x2 belongs to n माटे f1 f of x1 is equal to f of x2 this implies જ્યાં મેઇન સાબિતી છે ત્યાં હેન્ડરાઇટિંગ હું થોડા મોટા કાઢીશ આ સાબિતી આપણે ઓલરેડી આગળ પણ કરી ગયા છે સો આઈ કેન યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી ઇઝીલી શું કરું છું તો કે એકવાર x1 અને એકવાર x2 મૂકું છું x ને બદલે બે જગ્યાએ મને x આપ્યો છે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ જો અહીંયા પહેલાં x1 લીધું અને અહીંયા x2 લઈ લીધું ચલો પહેલાં તો ફાઈવ ફાઈવ કટ હવે આગળના દાખલામાં આપણી પાસે નવ અને એવું સિક્સ હતું તો આપણે સેમ પ્રોસીજર ત્યાં કરી હતી એ જ પ્રોસીજર અહીંયા કરીએ અહીંયા પણ ફોર છે અહીંયા પણ ફોર છે તો ફોર કોમન કાઢી એક્સ વન સ્ક્વેર માઇનસ એક્સ ટુ સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ એક્સ વન માઇનસ એક્સ ટુ ઇક્વલ ટુ ઝીરો મિત્રો તમે ફરીથી સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણનો નવમા દાખલાવાળો વિડીયો ફરીથી જોશો ને તો તમને ક્લિયર થઈ જ જશે એમાં બહુ શાંતિથી સમજાવ્યું છે કે કેવી રીતે કર્યું છે ઓકે આના બે અવયવ પડે છે એક અવયવ પ્લસ અને એક માઇનસ તો માઇનસ અવયવ બંનેમાંથી કોમન કાઢી શકાય માઇનસ અવયવ મેં બંનેમાંથી કોમન કાઢી લીધો અંદર વધશે ફોર એક્સ વન પ્લસ ફોર એક્સ ટુ પ્લસ અવયવ જે વધે છે એને મેં ફોર સાથે મલ્ટીપ્લાય કર્યો છે ફરીથી કહું છું કે જો આમાં હજી ડાઉટ થાય છે તો તમે સ્વતે એક પોઈન્ટ ત્રણનો દાખલા નંબર નવવાળો વિડીયો ફરીથી જોઈ શકો પ્લસ ટ્વેલ્વ ઇક્વલ ટુ ઝીરો હવે આ બંનેમાંથી કોઈ પણ એક ઝીરો હોય તો મસ્ટ બી ધીસ વાય બિકોઝ આ ઝીરો શક્ય નથી કેમ શક્ય નથી તો કે એક્સ વન અને એક્સ ટુ એક્સ વન અને એક્સ ટુ બંને પોઝિટિવ છે બિલોંગ્સ ટુ એન છે તમે એનની કોઈ પણ કિંમત મૂકો સપોઝ હું નાનામાં નાની વન પણ મૂકું છું તો પણ તમારો જવાબ ચાર પ્લસ ચાર આઠ પ્લસ બાર વીસ થશે ઝીરો ક્યારેય થવાનો નથી ઓકે તો એનો મતલબ કે મારી પાસે એક જ ઓપ્શન છે એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ તો ધેરફોર એફ એક એક વિધેય છે હવે વિસ્તાર તરીકે તો તમને એમ જ કહી દીધું છે કે રેન્જ ઓફ એફ ઇક્વલ ટુ એસ એફનો વિસ્તાર તમને ઓલરેડી આપ્યું જ છે રકમમાં બરાબર છે તો એનો મતલબ કે તમારે બીજું કંઈ વિચારવાનું જ નથી ધેરફોર એફ એ વ્યાપ્ત વિધેય છે f એ વ્યાપ્ત વિધેય છે તો એનો મતલબ કે f ઇન્વર્સ મળે છે f ઇન્વર્સ મળે f ઇન્વર્સ પોસિબલ છે શું થશે ઉલટું થશે મારે એની જરૂર નથી મારે ડાયરેક્ટલી શું મળે છે જોવાનું છે તો હું લઈ લઉં છું f ઓફ x ફરીથી હવે મારે કરતા બનાવવાનો છે x ને ઇઝ ઇક્વલ ટુ મેં વાય લઈ લીધું હવે શાંતિથી પહેલાં તો આને પૂર્ણવર્ગ બનાવીએ ચલો પહેલાં પૂર્ણવર્ગ બનાવી લઈએ પછી ઇક્વલ ટુ વાય લખશું તો પૂર્ણવર્ગ બનાવવા માટે મને અંતિમ પદ સેટ કરવું પડશે અંતિમ પદનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ હું અહીંયા બાર ગુણ્યા બાર લખું છું છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ પણ તમારું ચાર છે અંતિમ પદ ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદનો વર્ગ બાર ગુણ્યા બાર છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ પણ તમારું ચાર છે એટલે ચાર ગુણ્યા ચાર લખ્યું છે મિત્રો આ સૂત્રની પ્રેક્ટિસ મેં તમને કીધું છે હજી પણ નહીં ફાવે તો કરજો કારણ કે સંકલનમાં બહુ જ બહુ જ બહુ જ કામનું છે ઓકે તો અંતિમ પદ આવ્યું શું મારું નાઇન તો ફોર એક્સ સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ એક્સ પ્લસ નાઇન હવે પ્લસ નાઇન એમ લખાય નહીં મારી પાસે છે પ્લસ ફાઇવ તો મારે શું કરવું પડે માઇનસ ફોર એનો મતલબ તમે એમ સમજી શકો કે અહીંયા મેં ચાર ઉમેર્યા અને ચાર બાદ કર્યા જો પ્લસ નાઇન માઇનસ ફોર ફાઇવ આવી ગયું આ પૂર્ણવર્ગ બની ગયું કોનો પૂર્ણવર્ગ છે ટુ એક્સ પ્રથમ પદનું વર્ગમૂળ વચ્ચેના પદમાંથી ચિહ્ન બીજા પદનું ફરીથી વર્ગમૂળ જોજો પ્રથમ પદનું વર્ગમૂળ ફોર એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે ટુ એક્સ વચ્ચેના પદમાંથી મેં ચિહ્ન લઈ લીધું અને ફરીથી ત્રીજા પદનું વર્ગમૂળ આખાનો સ્ક્વેર માઇનસ ફોર હવે હું ઇક્વલ ટુ વાય લખું છું હવે ઇક્વલ ટુ વાય લખીશ એટલે હવે મને સાદુરૂપ આપતા ફાવશે તો સાદુરૂપ તમને શું મળશે ઓકે તો હવે ભૂલી જાઓ અહીંયા ઇક્વલ ટુ છે હવે માત્ર આના પર કોન્સન્ટ્રેટ કરીએ તો ટુ એક્સ પ્લસ થ્રી
होल स्क्वायर इज इक्वल टू वाई प्लस फोर. ओके वाई प्लस फोर शू थशे स्क्वायर छे तो स्क्वायर रूट लई लो टू एक्स प्लस थ्री रूट वाई प्लस फोर पॉजिटिव वर्गमूळ आपणे लई लीधुं प्लस थ्री छे सामे जशे माइनस थ्री लखाशे અને x is equal to root y plus 4 by minus 3 by 2 તો આ મળી ગયો મને f inverse y. આપણે y ના ફોર્મમાં રહેવા દઈએ જો તમને ઈચ્છા થાય તો એક સ્ટેપ એક્સ્ટ્રા લખી અને f inverse x is equal to root x plus 4 minus 3 by 2 તમે લખી શકો. મેઇન વસ્તુ આ જ છે. આટલું ધ્યાનથી કરશો કોઈ પણ રકમ આપી હોય સ્ક્વેર વાળી હોય તમારે આ રીતે જ કરવાનું છે. આ તમારો ઇન્વર્સનો તમને વિસ્તાર પણ મળી જશે. જો તમારે વિસ્તાર જોઈતો હશે તો વિસ્તાર પણ તમને આ મેથડથી જ મળી જશે જે આપણે લાસ્ટ સમમાં મેળવ્યો હતો દાખલા નંબર 9માં. ઓકે અને ઇન્વર્સ મેળવવો હશે તો ઇન્વર્સ પણ તમને પહેલા તો પૂર્ણવર્ગ બનાવવું જ પડશે. ઓકે તો ફરીથી એકવાર જોઈ લો શાંતિથી એટલે તમને જવાબ મળી જશે. ફ્રેન્ડ્સ એક મિસ્ટેક થઈ છે અહીંયા. અહીંયા ક્વેશ્ચનમાં 15 છે અને પ્લસ 5 લખ્યું છે તો 15 સાથે પણ તમે સેમ વે કરી શકશો. અહીંયા જો 15 લખું છું તો કંઈક આવું થશે. અહીંયા 15 15 બંને સાઈડથી કટ. આ સેમ અહીંયા ચેન્જ થશે 15 જોઈએ છે. ઓકે તો મારી પાસે જો 15 હોય તો 15 ને શું લખી શકાય. હવેની સાબિતી હું ચેન્જ કરું છું. મેં તમને પહેલાં જ કીધું કે રકમ ગમે તે હોય તમે આ જ રીતે કરી શકો તો રકમ પ્લસ 5 લીધી હતી તો જવાબ અલગ આવતો હતો. હવે હું 15 લઉં છું તો જવાબ થોડો બદલાઈ જશે પણ મેથડ મસ્ટ બી સેમ. અને કોને ખબર બાય ચાન્સ એ લોકો 15નું 5 પણ કરી દે તમને કન્ફ્યુઝ કરવા માટે. તમને દાખલા તરીકે યાદ છે રકમ તમારી 15 તરીકે એટલે તમારા મગજમાં શું છે કે મારું પ્લસ 6 આવવું જોઈએ જે આવશે નહીં એટલે ગોખવાની વસ્તુ નથી. ચલો ફરીથી સેમ વે પ્રથમ પદનું વર્ગમૂળ વચ્ચેથી ચિહ્ન ફરીથી ત્રીજા પદનું વર્ગમૂળ આખાનો સ્ક્વેર પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ વાય લઈ લઉં છું. મેથડ ચેન્જ થતી નથી મેથડ એની એ જ છે. આપણે એક એક્સ્ટ્રા દાખલો કરી દીધો તમે એમ સમજી શકો. અહીંયા થઈ જશે વાય માઇનસ 6 પ્લસ છે સામે જશે એટલે માઇનસ 6 માઇનસ 6 થઈ ગયું તો શું કરી શકાય. હવે વર્ગ છે વર્ગ દૂર કરવો છે તો આપણે વર્ગમૂળ લખશું રૂટ વાય માઇનસ 6. ઓકે 2x ઇઝ ઇક્વલ ટુ રૂટ વાય માઇનસ 6 માઇનસ 3. ચલો બે ફરીથી છેદમાં જશે એટલે x ઇઝ ઇક્વલ ટુ રૂટ વાય માઇનસ 6 માઇનસ 3 બાય 2 ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ y. ઓકે તો આ તમારો બીજો દાખલો. પેલો દાખલો પ્લસ 5 ને તમે એક્સ્ટ્રામાં લખી લેજો પણ લખજો ખરા. ઓકે અને આ બધા સમ વન ટાઈમ નોટમાં પ્રેક્ટિસ કરવાના છે. વન ટાઈમ નોટમાં અને વન ટાઈમ રફમાં મને લખીને સેન્ડ કરવાના છે.